हेडलाइनना प्रायोजक छे वितरण डिटर्जेंट केक अने पाउडर। सब कहते हैं फूलों सी महक और दूध सी सफेदी आजकल मिलती ही कहाँ है, पर मेरा विश्वास है वितरण डिटर्जेंट पाउडर जो कपड़ों को दे दूध सी सफेदी और फूलों सी महक और जिद्दी से जिद्दी दाग को कर दे टाटा बाय बाय। आप भी अपनाएं वितरण डिटर्जेंट केक और पाउडर। नमस्कार, हूँ मनीषा, आप जो रहे हैं स्पार्क टुडे न्यूज़। एक नजर करिए आज की मुख्य हेडलाइंस पर। वडोदरा शहर में तस्करों बनिया बेफाम, मांजरपुर पुलिस स्टेशन हद विस्तार में 3-4 दुकानों ना ताड़ा टूटिया, लाखों की वत्ता की चोरी। आगामी 25मी तारीखे अटल फ्लायओवर नु लोकार्पण करवामां आवशे, गुजरात नो सौथी लांबो ब्रिज, तैयारी ने आखरी ओप। तो बीजी तरफ गेंडा सर्कल नो रस्तो खुल्लो मुकायो। कोरोनानी परिस्थिति अंतर्गत वडोदरा शहर में हॉस्पिटलों में पण तकेदारी, सयाजी हॉस्पिटल, गोत्री हॉस्पिटल में ऑक्सीजन नी मॉकड्रिल योजाई। समाचार में बात करी तो मांजलपुर पुलिस स्टेशन हद विस्तार में फरी एक बार चोरी नो बनाव बन्यो छे। मांजलपुर अने मकरपुरा पुलिस स्टेशन हद विस्तार में अनेक वार चोरी नी घटना, लूटफाट जेवा किस्साओ सामे आवता ज होय छे। दिन प्रतिदिन ते केसों में वधारो जोवा मळी रह्यो छे। तेवामां 3 दुकानों ना ताळा तूट्या छे, लाखों नी मत्ता नी चोरी करवामां तस्करो सफळ रह्या छे। पुलिसे पण अत्यारे तपास हाथ धरी छे। तेवामां जो वात करवामां आवे तो 3-4 दुकानों ना लगभग ताळा तूट्या छे, अने जेमां कुंज एपार्टमेंट में कार एक्सेसरीज नी दुकान में अत्यारे ताळुं तूट्युं होय अने त्यारबाद त्यांथी चोरी थई छे। तो बीजी तरफ अत्यारे अंबे विद्या कॉम्प्लेक्स ना एक दुकान में लगभग 1.25 लाख रुपया रोकड़नी चोरी करवामां आवी छे। आ रीते लगभग 3-4 ज दुकानों छे तेना तारा तूटता अत्यारे पुलिस नी कामगीरी उपर लोको प्रश्न करी रह्या छे। काले रात में वो तारी चोरी चोरी थी जी। आते के लिए चोरी थी से सोचे लगभग 1.25 लाख जी। आ बाबत सो के सो सो के वालों आम थाई गई हवे से आप जी। पुलिस ने जान करी थी बाबत। हां, पुलिस आई थी રાત્રે પેટ્રોલિંગ દરમિયાન પોલીસની કામગીરી પર કેવું લાગે? દુકાન પર આખો દિવસની આસપાસ કોઈ બેઠું દેખાય તો એમને બેસવા દેવા નહીં। શું નામ તમારું? સંજય। ગુજરાતનો સૌથી લાંબો ફ્લાયઓવર વડોદરા ખાતે હવે લગભગ બનીને તૈયાર છે, આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આગામી 25 તારીખ એટલે કે 2 દિવસનો સમયગાળો બાકી રહ્યો છે તેના લોકાર્પણને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે લોકાર્પણ કરશે। અટલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે ગુજરાતનો સૌથી લાંબો ફ્લાયઓવર અટલ ફ્લાયઓવરનું। અત્યારે લોકાર્પણ આગામી 25 તારીખે થવા જઈ રહ્યું છે અને સૌથી મોટો આ ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી, જેને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રીના વરદ હસ્તે અટલ બ્રિજ ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો 3.5 કિલોમીટરનો લાંબો ફ્લાયઓવર ગુજરાતનો સૌથી લાંબો છે અને તેને લઈને જ લોકાર્પણ કરવામાં આવશે। બ્રિજની ઉપર લગાવવામાં આવેલ અત્યારે જે લાઇટ છે તેની ચેકિંગ કરવામાં આવ્યું છે। બ્રિજને રંગોરંગાણ કરી સુશોભિત કરવામાં આવી રહ્યું છે। ગેંડા સર્કલ જે ઘરના સમયથી કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી અવર જવર માટે બંધ કરવામાં આવ્યું હતું તેને આજે ખુલ્લું પણ મૂકવામાં આવ્યું છે। ટ્રાફિકનું ભારણ વાહન ચાલકોને અત્યારે એક રાહતનો શ્વાસ આજ રોજ લીધો છે, કારણ કે છેલ્લા લગભગ વર્ષોથી આ જે બ્રિજ બની રહ્યો છે અને તેના કારણે અનેક જગ્યાઓથી રસ્તા બંધ કરવા પડ્યા હતા અને તેમાં સૌથી મોખરે જો વાત કરીએ તો ગેંડા સર્કલ, અને ગેંડા સર્કલ પરથી જે માર્ગ બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે લોકોને ચક્કર ફેરીને સંપૂર્ણ જે માર્ગ છે તેના પરથી પસાર થવું પડતું હતું, પરંતુ આજ રોજ ગેંડા સર્કલ પાસેનો જે રોડ છે તે પણ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સાથે જ કહી શકાય કે સંપૂર્ણ જે તૈયારીઓ છે અત્યારે બ્રિજના લોકાર્પણને લઈને તે થઈ રહી છે। વડોદરા શહેરમાં સૌથી લાંબો જે ફ્લાયઓવર છે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો ફ્લાયઓવર જે બની રહીને તૈયાર થઈ ગયો છે, જ્યારે જે બ્રિજની કામગીરી છે તેની આખરી ઓપ આપવામાં આવ્યો છે। 25 તારીખના રોજ જે મુખ્યમંત્રી છે તેમના વરદ હસ્તે જ્યારે આ બ્રિજ લોકાર્પણ થનાર છે, આપ જે બ્રિજની જે દ્રશ્યો જોઈ શકો છો કે તળામાં તૈયારીઓની સાથે જ આ બ્રિજની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે। સ્ટ્રીટ લાઇટનું પણ સવારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। અત્યારે જે થોડા ઘણા જે થાંભલાઓમાં જે સ્ટ્રીટ લાઇટ છે તે લગાવી દેવામાં આવશે, સાથે જ બ્રિજની જે કામગીરીને જે રંગોરંગાણ કરવામાં આવતું હતું, જે બ્રિજને
કલરથી કલર પણ કરી દેવામાં આવ્યો છે. તો આ તે 25 તારીખના રોજ આ બ્રિજ જે ગેંડા સર્કલથી મનીષા ચોકડીનો છે 3.5 કિલોમીટર લાંબો જે બ્રિજ છે તેનું લોકાર્પણ મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવનાર છે. જેને લઈને આજે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ જે કામગીરી છે તેઓ આપને બતાવી રહી છે કે જે બ્રિજની જે કામગીરી છે તેને આખરી ઓપ આપવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઇટની સાથે જ બ્રિજને કલર કરવાનું કામગીરી તે હાથ ધરવામાં આવી છે. સાથે જ 25 તારીખે જે લોકાર્પણ થનાર છે બ્રિજ તેની તડામાર તૈયારીઓ કરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો જે 3.5 કિમીનો ફ્લાયઓવર છે જે વડોદરાવાસીઓ માટે સટસટાઈ ગેંડા સર્કલથી મનીષા ચોકડી 5 મિનિટના અંતરમાં તેઓ અંતર કાપી શકશે અને વડોદરાવાસીઓ પણ આ બ્રિજને આવકારી રહ્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ, રવિ સિંધા. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. કોરોનાએ ફરી એકવાર માથું ચક્યું છે. ચીન, જાપાન, આર્જેન્ટિના, અમેરિકામાં કોરોનાના કેસો ખૂબ જ વધી રહ્યા છે. તેને લઈને ભારતમાં પણ કોરોના અંતર્ગત સાવચેતી પહેલેથી જ રાખવામાં આવી રહી છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ હોસ્પિટલો દ્વારા કોરોના અંતર્ગત તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની અત્યારે હાલાકી ન સર્જાય તે સમય દરમિયાન તેને લઈને પહેલાથી જ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અને તેવામાં કોઈ જ પરિસ્થિતિ સર્જાય તો કેવી રીતે કામગીરી કરવી તેને લઈને જ આજનો જે મોકડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓક્સિજનની અત્યારે જો વાત કરવામાં આવે તો 5000 ઉપરાંત લીટર મેડિકલ ઓક્સિજન પ્રતિ મિનિટ ઉત્પાદન થાય તેવા કુલ 7 ઓક્સિજન પ્લાન્ટ અત્યારે હોસ્પિટલ ખાતે કાર્યરત છે અને તેને લઈને આ મોકડ્રીલ યોજાઈ. કોરોનાની વધતા કેસ વધે છે એવી સંભાવના સરકારશ્રી દ્વારા સંભાવના થઈ છે ત્યારે અમને સરકારશ્રી દ્વારા કાલે પરિપત્ર આપીને ઓક્સિજન શુક્રવારે ઓક્સિજનની મોકડ્રીલ કરવા જણાવવામાં આવે છે. અને એસએસજી હોસ્પિટલ ખાતે 20-20 હજારની 2 ઓક્સિજન લિક્વિડની ટેન્ક છે અને 7 ઓક્સિજન પ્લાન્ટ છે. એમાં 2 જે પ્લાન્ટ છે એ DRDOના સરકારશ્રી દ્વારા આપવામાં આવ્યા છે. એટલે આજે સવારથી જ અમે 9 વાગ્યાથી આ પ્લાન્ટ ચાલુ કરી દીધા છે. અમે પીરિયડિકલી અમે ચેક કરતા જ હોઈએ છીએ પણ આજે સ્પેશિયલ ચેક કરી રહ્યા છે અને આ DRDO પ્લાન્ટનું ચાલુ કરી દીધું છે. કોઈ એવું જોવા મળ્યું કશું કે કોઈ ખામી હોય કે એવું તેવું કશું જોવા મળ્યું ખરું અંદર? ના ના, ઓક્સિજનના પ્લાન્ટ ચાલુ છે અને પીરિયડિકલી અમે પણ ચેક કરતા જ હોઈએ છીએ એટલે એવી કોઈ તકલીફ નથી. અને ઓક્સિજન લિક્વિડ ટેન્ક 40,000 લિટરની છે એટલે પ્લાન્ટની ઓછી જરૂરિયાત પડે છે. લિક્વિડ ટેન્ક અમને પૂરતી થઈ રહી છે. અચ્છા, આ જે 2 ટેન્ક છે એમાં પર મિનિટ કેટલું પ્રોડ્યુસ થાય છે? 1000 લિટરના 2 છે, 1000 બે છે એવા.